हीरा उद्योग में आवेली मंदीने कारणे रत्न कलाकारों की हालत कफोड़ी थवा पामी छे त्यारे दिवाळी समये लक्झरी बसना भाड़ा अचानक वधी जता डायमंड वर्कर यूनियन गुजरात द्वारा आज सूरत कलेक्टर ने रजूआत करवामां आवी हती। मंदीने लीधे हजारों रत्न कलाकार बेरोजगार बनवा साथे प्रोडक्शन कापने कारणे 30-35% जेटलो पगार ओछो मळी रह्यो छे। घणा कारखानामां समय करता वहेला वेकेशन जाहेर करायुं छे। त्यारे दिवाळीना समये वतन तरफ जता रत्न कलाकारों माटे लक्झरी बसना भाड़ा अचानक वधी जता हालाकी थई रही छे। जेथी आ मुद्दे डायमंड वर्कर यूनियन गुजरातना सभ्योए कलेक्टरने रजूआत करवा निर्णय लीधो हतो। डायमंड वर्कर यूनियन गुजरातना प्रमुख भावेश टांके जणाव्युं हतुं के दर वर्षे सूरतथी 1.5 લાખ रत्न कलाकार सौराष्ट्रनी वाट पकड़े छे। बने त्यां सुधी वतन जनारा लोकोए 80 બસનો उपयोग करवा अपील छे। बीजी बाजु लक्ઝરી બસોના ભાડા વધારાની ફરિયાદો જોતા પ્રશાસન દ્વારા આકસ્મિક તપાસ કરવા માટે માંગ છે, જેને લઈ રજૂઆત કરાઈ છે। આજ રોજ કલેક્ટર સાહેબની કચેરીએ ડાયમંડ વર્કર યુનિયનના નેજા હેઠળ એક આવેદનપત્ર દેવા આવ્યા છીએ। રજૂઆત એવી છે કે દિવાળીનો સમય છે, સૌરાષ્ટ્ર બાજુ અસંખ્ય રત્ન કલાકારો લાખોની સંખ્યામાં દિવાળી પોતાના પરિવાર સાથે મનાવવા જતા હોય છે, ત્યારે ખાનગી ટ્રાવેલ્સો દ્વારા ઉઘાડી લૂંટ 2 ગણા ભાડા લેવામાં આવે છે। એની ઉપર કાયદેસર કાર્યવાહી અને ભાડાની અંદર અંકુશ રાખવા માટે અમે આજે કલેક્ટર કચેરી કલેક્ટર સાહેબને રજૂઆત કરવા આવ્યા છીએ અને પોલીસ કમિશનર સાહેબને પણ રજૂઆત અમે કરવાના છીએ કે દિવાળીના સમયની અંદર એક તો મંદિરનો માહોલ છે, મંદિરના માહોલની અંદર કારીગરો પીસાય છે, તો રત્ન કલાકારોને જે ખાનગી ટ્રાવેલ્સોવાળા લૂંટ ચલાવવામાં આવે છે એ બંધ કરવામાં આવે, ભાડામાં અંકુશ રાખવામાં આવે અને રત્ન કલાકારોને પણ અપીલ કરવામાં આવે છે અમારા દ્વારા કે વધુમાં વધુ તમે એસટી તંત્રનો ઉપયોગ કરો, જેથી કરી તમને પણ તકલીફ ન પડે। બ્યુરો રિપોર્ટ LK Star News, સુરત।